બ્રેકબાદ આપનું સ્વાગત છે. રાજકોટમાં નરેશ પટેલ સાથે ખાનગી મુલાકાતનો મુદ્દો, જેમાં અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશનના પ્રમુખે નરેશ પટેલની મુલાકાત લીધી હતી. દિગ્વિજયસિંહ પરમારે નરેશ પટેલની સૂચક મુલાકાત લીધી. બંને વચ્ચે મુલાકાતના ફોટો મીડિયામાં વાયરલ થયા છે. પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજની રાજકીય ધરી એક થવા જઈ રહી છે તેવો પણ પ્રશ્ન થાય. નરેશ પટેલ સાથે દિગ્વિજયસિંહની એક કલાકની બેઠકમાં રાજકીય ચર્ચા થઈ. ગાંધીનગર પાસિંગની કારમાં આવેલા દિગ્વિજયસિંહે આપ્યો કોઈ સંદેશ? નરેશ પટેલના રાજકીય પ્રવેશ પૂર્વે મુલાકાત અનેક અટકળો સર્જી જાય છે. દિગ્વિજયસિંહ પરમારે આ મુલાકાતને રાજકીય રંગ ન આપવા જણાવ્યું છે. ત્યારે કઈ પાર્ટીમાં જોડાવું તે તેમનો નિર્ણય છે તેવું પણ દિગ્વિજયસિંહ પરમારે કીધું હતું. એવું નથી, એવું નથી. આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. એવો કોઈ કોઈ ઉપર દબાવ કરવા માટે કે કોઈને દબાણ કરવા માટે કે એવું કશું જ નહોતું. માત્ર શુભેચ્છા મુલાકાત જ હતી. એને કોઈ રાજકીય રંગ ન આપવા વિનંતી કરું છું. ના, રાજકીય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. સમાજના સંગઠન કેવી રીતે ચલાવવાનું, એમાં સમાજને સંગઠિત કેવી રીતે કરવું, આવી ચર્ચાઓ થઈ છે સામાન્ય રીતે. જેમ મળતા હોય જેમ કરતા હોય, એ પણ મોટું સંગઠન ચલાવે છે અને એમની પાસેથી પણ ઘણું શીખવા જેવું છે. અને બાકી પાર્ટીમાં એને જોડાવવું ન જોડાવવું એની સ્વતંત્રતા છે, એ પોતે એમની મરજીના માલિક છે. એના વિશે અમારે કોઈ ચર્ચા જ થઈ નથી. અને ક્યાંય કોઈ એવો મેસેજ ન જાય કે ભાઈ હું કોઈનો દૂત બનીને ગયો કે હું આ છે તે છે, એવી કશી જ વાત નથી. એ બિલકુલ તદ્દન ખોટી વાત છે. હું તો માત્ર શુભેચ્છા મુલાકાત માટે એમને મળ્યો છું. બાકી કોઈ પોલિટિકલ કોઈ રાજકીય વાત થઈ નથી અમારી.